સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને દરેક પક્ષમાં નારાજગી અને વિરોધનો વંટોળ જોવા મળ્યો છે, ત્યારે વલસાડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્ષમ અને અનેક વખત જીતી ચૂકેલા યુવા ઉમેદવારોને ટિકિટ ન મળતા ઉમેદવારોમાં બળવો પોકાર્યો છે અને અપક્ષ દાવેદારી કરી છે, તેમજ અનોખી રીતે જોવા મળી બળદગાડા પર આવી ફોર્મ ભર્યું હતું. વલસાડ તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ પર ભાજપમાં જ બળવો જોવા મળ્યો. નારાજ ટિકિટ વાંચકોએ અપક્ષ દાવેદારી નોંધાવી છે. વલસાડ તાલુકાની મહત્વની બેઠક ગણાતી ભાગડાવડા, જ્યાં ભાજપના ધારાસભ્ય પોતે રહે છે, એ જ ગામમાં ભાજપના સક્ષમ ઉમેદવારની ટિકિટ ના મળતા અપક્ષ ઉમેદવારી કરી છે. સાથે કોસંબા ગામ અને બે અને હિંગરાજ ગામની તાલુકા પંચાયતની સીટ, આ જે સીટો છે, જે સીટોમાં વિધાનસભા લોકસભામાં ભાજપનો તખતો પલટતો હોય, જ્યાં માછીમારો અને કોરી પટેલ સમાજનો દબદબો છે, ત્યાંથી ભાજપના સક્ષમ ઉમેદવારોને ટિકિટ નહીં મળતા ચાર તાલુકા સીટ અને એક જિલ્લા પંચાયતની સીટના ઉમેદવારોએ એક પેનલ બનાવીને અપક્ષ ઉમેદવારી કરી છે અને આજરોજ બળદગાડા પર આવીને મામલતદારમાં ફોર્મ ભરીને જીતની દાવેદારી કરી છે. અને સાથે જ ભાજપે કોંગ્રેસના વર્ષોથી કામ કરતા કાર્યકરો ભાજપમાં આવ્યા બાદ તેઓને ટિકિટ આપી છે તેને લઈ પણ નારાજગી સામે આવી છે, એટલે આજરોજ અપક્ષ દાવેદારી થઈ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે અહીં થનાર ત્રિપાંખ્યો જંગ થશે, જેમાં પાર્ટીથી નારાજગીની જીત થશે કે પછી પાર્ટીના યુવા કાર્ડ જીતશે, પછી કોંગ્રેસ બાજી મારશે, એ જોવું રહ્યું. કેવલ મિસ્ત્રી, ZSTV, વલસાડ. તમે વિરોધ પ્રદર્શન નથી, જીતનો આશાવાદ છે આ, અને જીત સાથે અમે આવ્યા છીએ. કેમ કે અમારા ભાગરાવાડાની અંદર જે ઉમેદવારો છે, જે અમે અત્યારે અપક્ષ ઉમેદવારી કરવાના છે, તે સક્ષમ છે, પાર્ટી માટે અત્યાર સુધી એમણે યોગદાન આપેલું છે અને એ ફિલ્ડમાં રહ્યા છે દરેક ચૂંટણીઓમાં, એટલે અમને જીતના આશાવાદ સાથે અમે આજે આવ્યા છીએ. અમારા ત્યાં તાલુકા પંચાયત ભાગરાવાડામાં એક છે, કોસંબામાં તાલુકા પંચાયત બે છે અને હિંગરાજ ભદેલીમાં એક છે, એ તેને ટોટલ ચાર તાલુકા પંચાયતની અને એક જિલ્લા પંચાયતની. અમે પાંચે પાંચ ઉમેદવારો અમારા અહીંયા આવેલા છે અને એમાં જિલ્લાના અમે અત્યારે ડમી ઉમેદવારો સાથે ટોટલ અત્યારે અમારા પાસે 10 ઉમેદવારો છે અને બહુ સક્ષમ ઉમેદવારો છે એ અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે લોકપ્રિય છે, લોકોના કામો કર્યા છે, સેવા કરી છે અને પરિચિત છે ગામો ગામમાં. અપક્ષ ઉમેદવારી ભરવાનું કારણ એટલે કે જે વર્ષોથી અમે પાર્ટી સાથે સંકળાયેલા હતા અને પાર્ટીએ અમારી અવગણના કરી છે, અમારા ગામના જે સક્ષમ ઉમેદવાર હતા એ સક્ષમ ઉમેદવારોને ટિકિટ ના ફાળવી અને જે પાર્ટી અમારા જે પાર્ટીનો અમે કામ કરતા હતા એ પાર્ટીના વિરુદ્ધના જે ટેબલો લગાડતા હતા અને એમના કાયમ ટેકેદારો રહેલા છે એવા ઉમેદવારોને ટિકિટે પાર્ટી આપી, કયા કારણસર આપી, એક બી લક્ષણ જો પાર્ટીનો જિલ્લાથી લઈને નાનો કાર્યકર કહી શકે કે ભાઈ અમને આ કારણસરથી આ પાર્ટીના આ ઉમેદવારો ટિકિટ આપેલી છે, તો અમે આજે બી અપક્ષ તરીકે ઉમેદવારી પાછી ખેંચી લેવા તૈયાર છીએ. ભાજપ સાથે બાયો ચડાવી એવું નથી, પણ ઘણી વખત એવું થાય કે પાર્ટીની અંદર બની બેઠેલા નેતાઓ જે પાર્ટીને ખોટી માહિતી આપતા હોય અને એના લીધે આવા ઉમેદવારો અમારા ઉપર ઠૂકી બેસાડતા હોય, ત્યારે અમે બાયો નથી ચડાવી, પણ પાર્ટીના કાર્યકર તરીકે અમે આજીવન રહેશું. પાર્ટી અમારું પ્રાણ છે. આવનાર ચૂંટણીની અંદર મોટી જે ઇલેક્શન હોય, આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આની અંદર જે સ્થાનિક કાર્યકર્તાઓ ઉત્પન્ન કરવાના હોય એ સ્થાનિક કાર્યકરો ઉત્પન્ન કરવા માટે અમે પાછી અમારા માટે કોઈ ટિકિટો માંગતા નથી, આ સ્થાનિક કાર્યકરોને સન્માન આપવા માટે કે નહીં તમે આના